વિદ્યાર્થી મિત્રો નમસ્તે. પૂજા વિદ્યાલયના ઓનલાઈન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. 14 પાઠની આપણે આગળ ચર્ચા કરી લીધી. હવે 15મો પાઠ, ઠંડુ કે ગરમ. એક કાઠિયાળો હતો, તે દરરોજ સવારે જંગલમાં લાકડો કાપવા માટે જતું હતું. સોજે તે બધા લાકડા શહેરમાં વેચી આવતું. કાઠિયાળો સવારે રોજ જંગલમાં લાકડો કાપવા જાય અને પછી સોજે બધા લાકડા વેચીને રોજીરોટી પૈસા કમાઈને તે ઘરે આવતું. એક દિવસે તે જંગલમાં ખૂબ દૂર સુધી જતો રહ્યો ત્યારે ખૂબ ઠંડી હતી. તેની ઓગળીઓ થીજી ગઈ હતી. કાઠિયાળો વારંવાર તેની કુહાડી બાજુ પર મૂકીને હાથ મોં પાસે લાવતો હતો. તેને ઠંડી લાગી. ઓગળીઓ જ્યારે થીજી જાય ઠંડીમાં, ત્યારે તે કુહાડી બાજુ લાકડા કાપતા કાપતા જે કુહાડી હતી તે બાજુમાં મૂકીને હાથ મોં સાથે લાવતો, પછી હાથને ગરમ રાખવા માટે જોરથી ફૂંક મારતો. તે જોરથી ફૂંક મારતો નીચે દેવતા સળગતો હતો એ, અને હાથે જે દજાતું હોય તો એ પછી તેને ઠંડી બહુ લાગે એટલા માટે તે આ રીતે કરતો હતો. જ્યારે લાકડા કાપતો હતો ત્યારે મિયા બાસ્તે ખૂણામાંથી તેને જોતો હતો. મિયા બાસ્તે એને જોયું કે કાઠિયાળે તેના હાથમાં ફૂંકો કેમ માર્યા કરતો હતો. તે આશ્ચર્યમાં પડતો હતો. જ્યારે તેને વધુ ઠંડી લાગે હાથે બળતા વરે ત્યારે મોં વરે તે ફૂંક મારતો હતો, પરંતુ તેઓ તો સમજી શક્યા નહીં. તે વિચાર કરતા ઊભા થયા કે તેમને કાઠિયાળાને પૂછવું જોઈએ. થોડું ચાલ્યા પછી તેણે એવું વિચારીને પાછા આવ્યા કે કદાચ કાઠિયાળાને તે ન ગમે તો અંતમાં મિયા બાસ્તે પોતાના જાતને રોકી શક્યા નહીં. મિયા બાસ્તેને કાઠિયાળાને પૂછવું હતું કે તું આમ કેમ કરે છે. કૂદતો કાઠિયાળા પાસે ગયા અને કહ્યું, કેમ છો ભાઈ, જો તમને વાંધો ન હોય તો હું તમને કંઈક પૂછી શકું. જો તમને કોઈ વાંધો ના હોય તો હું તમને પૂછું. એ ભાઈને કહી, હા મને કંઈ વાંધો નથી. આ ટચુકડા માણસને જોઈને કાઠિયાળો આશ્ચર્યચકિત અને આનંદિત થઈ ગયો, પરંતુ તેણે તેનું હાસ્ય સંતાડી રાખ્યું અને કહ્યું, જરૂર પૂછો. એમને કહ્યું કે હા મને પૂછી શકો. તમારે શું પૂછવું છે. મારે એ પૂછવું છે કે તમે તમારા હાથ ફૂંક કેમ માર્યા કરો છો. મિયા બાસ્તેએ કહ્યું. એ શું કહે છે મિયા બાસ્તે કે તમે તમારા હાથે ફૂંક કેમ માર્યા કરો. બાળકોને જણાવો કે આ વાર્તા ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર ઝાકીર હુસેનને લખી હતી. આ વાર્તા ઝાકીર હુસેનને લખેલી છે બાળકો, અને આવી ઘણી વાર્તાઓ તે લખી છે. તેમાં મિયા બાસ્તે નામનું કાલ્પનિક પાત્ર કેમ લેવામાં આવી છે તેની ચર્ચા અહીંયા નીચે તમને વિદ્યાર્થી મિત્રો હું કરું છું. ધ્યાન આપશો. આવા કાઠિયારો વારે ઘડીએ ફૂંક મારતો હતો એની વાત મિયા બાસ્તે જોડે કરી રહ્યો છે. કાઠિયાળાએ જવાબ આપ્યો, ખૂબ જ ઠંડી છે, મારા હાથ થીજી જાય છે, તેથી હું તેને ગરમ રાખવા માટે ફૂંકો મારું છું. જ્યારે ફરીથી ઠંડા થાય ત્યારે હું ફરીથી તેને ગરમ રાખવા ફૂંકો મારું છું. નીચે તેને દેવતા સળગાયેલો છે એથી તેને ઠંડી લાગે ત્યારે તે ગરમ હાથ કરવા માટે ત્યાંથી તે ફૂંકો મારે છે. મિયા બાસ્તેને માથું હલાવી, ઓહો એવું શું, અને પછી વળી ત્યાંથી જ જતા રહ્યા. પરંતુ તે નજીકમાં જ રહ્યા અને કાઠિયાળા પર બારીક નજર રાખતા હતા. થોડી જ વારમાં બપોર થઈ ગયો. કાઠિયારો બપોરે ભોજન વિશે વિચારવા લાગ્યો. તેણે બે પથ્થર લીધા અને ચૂલો બનાવ્યો. તેણે આગ સળગાવી અને તેના નાના વાસણમાં બટાકા બાફવા મૂક્યા. એને બપોરે ભૂખ લાગી ત્યારે તે ચૂલા ઉપર પોતાનું ભોજન પણ બનાવવા લાગ્યો. તે એક નાના વાસણમાં બટાકા બાફવા મૂક્યા. લાકડા ભેજવાળા હતા તેથી કાઠિયાળો નીચે નમ્યો અને આગને સળગાવવામાં મદદ કરી રહ્યો હતો. ભેજવાળા લાકડા જલ્દી સળગે નહીં તેથી તે આગને સળગાવવામાં બીજું માણસ તેને મદદ કરી રહ્યો હતો. એ પણ માટે ફૂંક મારવા લાગ્યો હતો. બાસ્તેને થોડે દૂરથી જોઈ રહ્યો હતો. તેમણે પોતાની જાતને કહ્યું, અરે જો તેથી તે ફરીથી કરવા લાગે છે. તેના મોંમાં ફૂંક મારવા લાગ્યો છે. શું આગ તેના મોંમાંથી નીકળે છે. ફરી પણ એ દેવતા સળગાવવા માંડ્યો અને પછી એના મનમાં એ જોઈ રહ્યો કે ફરીથી પણ આ દેવતા સળગાવીને રસોઈ બનાવી રહ્યો છે. કાઠિયાળાને ખૂબ જ ભૂખ લાગી હતી. તેણે વાસણમાંથી બટાટા બહાર કાઢ્યા અને તે ખાવાનો પ્રયાસ કર્યો. તે વાસણમાં તેને બટાકા બાફવા મૂક્યા હતા. તે ગરમ થઈ ગયા, બફાઈ ગયા તો તે બહાર કાઢીને તે ખાવા માંડ્યો. પરંતુ બટાટા ખૂબ જ ગરમ હતા. તેણે ફરીથી તેને ફૂંક મારવાનું ચાલુ કર્યું. ફૂફૂ, બટાકા ગરમ હતા તો ફરીથી દેવતા સળગાવવા લાગ્યો. અરે બાસ્તે પોતાની જાતને કહે છે તે ફરી ફૂંકો મારે છે. હવે શું તે બટાટા સળગવા જઈ રહ્યો છે. થોડી વાર તેના ફૂફૂ ફૂંકો માર્યા બાદ કાઠિયાળોથી પોતાના મોં મૂક્યા અને ખાવા લાગ્યો. ફરીથી ફૂંકો મારી અને તે કાઠિયાળાને ભૂખ લાગી હતી તો જે બટાકા બફાયા હતા તે બટાકા સાંધી તે ખાવા લાગ્યો.
મિયા બાસ્તી તે બધું જોઈ રહ્યા હતા. હવે મિયાને ખૂબ જ આશ્ચર્યચકિત થયું. તે પોતાની જાતને રોકી શક્યા નહીં અને કૂદકો મારીને કાઠિયાડા પાસે ગયા. કેમ છો ભાઈ? તેમણે કહ્યું. જો તમને વાંધો ન હોય તો હું ફરીથી તમને પ્રશ્ન પૂછું. ફરીથી મિયા બાસ્તેને પ્રશ્ન પૂછવાનું વિચાર્યું. જો તમને કંઈ વાંધો ના હોય તો હું તમને ફરીથી પ્રશ્ન પૂછું. કાઠિયાડાએ જવાબ આપ્યો. સહેજ પણ નહીં. તમારે જે પૂછવું હોય તે પૂછો. મિયા બાસ્તાઈને કહ્યું. આજે સવારે તમે મને કહ્યું કે તમે તમારા હાથની ગરમી રાખવા ફૂંક મારતા હતા અને હવે તમે આ બટાટા પર ફૂંક મારો છો. જો પહેલેથી જ ગરમ છે, તમારે તેને શા માટે વધારે ગરમ કરવા પડે? બટાકા તપેલી અંદર મૂકીને તમે કેમ ફૂંક મારો છો? ના ના, મારા નાના મિત્ર છે, આ બટાકા ખૂબ જ ગરમ છે, હું તેને ઠંડા પાડવા માટે તેના પર ફૂંકો મારી રહી છું. મેં આ ચૂલા ઉપર જે બટાકા બાફ્યા એ બહુ જ ગરમ છે, પરંતુ મારે ખાવા છે તો હું બહુ જ ગરમ બટાકા ના ખાઈ શકું, એટલે એને ઠંડા પાડવા માટે હું ફૂંકો મારી રહી છું. જ્યારે તેમને આ સાંભળ્યો, મિયા બાસ્તરનો ચહેરો સફેદ થઈ ગયો અને તેને દંડા માર્યા ધ્રુજવા લાગ્યા અને દૂર જવા લાગ્યા. તેને પોતાની સાચી હકીકત કહી ત્યારે મિયા બાસ્તાનો ચહેરો સફેદ થઈ ગયો. એ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા. એમને ટેન્શન આવ્યું. દંડા માર્યા, ત્યાંથી ધ્રુજવા અને ત્યાંથી તે ચાલી નીકળ્યા. કાઠિયાડો સારો માણસ હતો. તેને કહ્યું, શું થયું મિયા, તમે ઠંડીને લીધે ધ્રુજી રહ્યા છો? કાઠિયાડો સારો માણસ હતો તો પણ તેમને ડર હતો, તો તમે કેમ ધ્રુજી રહ્યા છો? તેમ છતાં મિયા બાસ્તાએ પાછળ જવા લાગ્યા. જ્યારે તે સુરક્ષિત અંતરે પહોંચી ગયા ત્યારે તેમણે પોતાની જાતને કહ્યું, આ કેવા પ્રકારનો જીવ છે? ચોક્કસ તે ભૂત છે કે જીન? ફૂંક મારી ગરમ, ફૂંક મારી ઠંડુ, બંને એક જ સ્વાસ્થ્ય શક્ય નથી. હા, તે સાચું છે, અમુક વસ્તુઓ દેખાતી નથી પરંતુ તે સાચી હોય છે. તેને ડર લાગે છે કે આ વસ્તુ ફૂંક મારીને ગરમ પણ કરે છે અને ગરમ કર્યા પછી તે ફૂંક મારીને ઠંડુ કરે છે. આ શું ભૂત છે? કંઈક એવી પ્રક્રિયા છે કે શું આના સ્વાસ્થ્યથી આ બધું વાત થઈ શકે છે? મિયા બાસ્તાએ મૂંઝવણ હતા. જ્યારે તેમણે કાઠિયારાને તેના ઠંડા હાથ ગરમ કરવા અને ગરમ બટાટાને ઠંડા પાડવા ફૂંક મારતો જોયો. તમે શિયાળામાં તમારા હાથ ઠંડા પડી જાય તો તેને ગરમ કરવા ફૂંક મારો છો? કેવું લાગે? હા, શિયાળામાં આપણા હાથ ઠંડા થઈ જાય તો આપણે તેને ગરમ કરીને ફૂંક મારીએ છીએ. તમારા મોંમાંથી હાથ પર જોરથી ફૂંક મારો. તમારા મોંમાંથી નીકળેલી હવા આજુબાજુની હવાની સરખામણી કેવી છે, ગરમ કે ઠંડી? આપણા મોંમાંથી જોરથી આપણે ફૂંક મારીએ ત્યાંથી મોંમાંથી નીકળેલી હવા ગરમ હોય છે. એ હવાની સરખામણીમાં આપણી હવા ગરમ હોય છે. હવે તમારા હાથ તમારા મોંમાંથી થોડા દૂર રાખો અને ફરીથી ફૂંક મારો. તમારા મોંની હવા કેવી લાગે છે? થોડાક દૂર રાખવાથી બીજી હવા અંદર ઘૂસે એટલા માટે આપણા મોંની હવા ઠંડી લાગે છે. તમે જો કોઈ રસ્તો વિચારી શકો કે જેનાથી તમે તમારા શ્વાસને ગરમાવવાનો ઉપયોગ કરતા હોય છે, કાપડના ટુકડાની 3-4 ઘડી કરો. હવે તેને તમારા મોં પાસે લાવો અને જોરથી ફૂંક મારો. કપડું ગરમ છે કે ઠંડુ? કાપડના ટુકડાને 3-4 ઘડી કરી અને પછી તેને કપડું આપણે ફૂંક મારીએ તો કપડું ગરમ થાય. આંખમાં કોઈ દિવસ કંઈ વાગ્યું હોય તો એ રીતે આપણે કરીએ છીએ. બાસ્તાઈને જોઈ કે કાઠિયાડો ગરમ બટાટાને ઠંડા કરવા અને તેના પર ફૂંકો મારતો હતો. જો તેને બટાટા ઠંડા કર્યા વગર ખાઈ લીધા હોત તો શું થયું હોત? બટાકા ઠંડા કર્યા વગર ખાઈ લીધા હોત તો એને મોઢામાં દાઝી જવાય. તમે ક્યારેય કંઈ ખૂબ ગરમ ખાતા હોય અથવા પીતા હોય, તમારી જીભી દાઝ્યા હોય, જ્યારે કોઈ પણ ખોરાક ખૂબ ગરમ હોય ત્યારે કેવી રીતે ઠંડો કરવો? કોઈ પણ પાક ગરમ હોય તો એને ઠંડો કરવા માટે આપણે ફૂંક મારવી પડે, કંઈ તો વધુ સમય સુધી તપેલીમાં રાખવો પડે. જો તમારે આ ત્રણેય ગરમ વસ્તુઓ ઠંડી કરવાની હોય, દાળ રોટલી ભાત ગમે તે, તો કઈ રીતે કરશો? દાળ રોટલી ભાત આપણે ગરમ કરવાનું હતું. જમવાનું બનાવ્યા પછી થોડોક સમય એને મૂકી રાખવું પડે તો પછી એ ઠંડુ થઈ શકે છે. મિનીને તેની ચા ફૂંક મારીને ઠંડી કરવા પ્રયાસ કરતી હતી. તમારા મતે શું ગરમ હશે, મિનીની ચા કે તેના મોંમાંથી ફૂંકે છે હવા? ચા ઠંડી કરવા માટે તે મોંમાંથી ફૂંકે છે તો હવા અવરની અવર જવર થાય એની ચા ઠંડી થાય છે. બીજા ચિત્રની અંદર સોનુને ખૂબ જ ઠંડી લાગતી હતી. તેના હાથ પર ફૂંકો માર્યા જ કરે છે. હવે વિચારો અને લખો શું વધારે ઠંડુ, અને સોનુના હાથ કે તેનો સોનુના હાથ ઠંડા અને તેનો શ્વાસ ગરમ હોઈ શકે છે?
તમારા મોંથી બીજા કયા કામ માટે હવા ફૂંકો છો? કાગળની સિસોટી બનાવવા માટે તમે શું કરવાનું? કાગળ લઈને આ રીતે આપણે સિસોટી બનાવી શકીએ છીએ. 12 સેમી લાંબો અને 100 સેમી પહોળો એવો કાગળનો ટુકડો લો. એક ટુકડો એવો લો કે 12 સેમી લાંબો હોય અને 100 સેમી પહોળો હોય. કાગળને અડધે વાળો. ચિત્ર 1 મુજબ મધ્યમાંથી નાનું કાણું બનાવવા માટે થોડું કાપો. ચિત્રમાં બતાવ્યા પ્રમાણે વચ્ચેથી નાનું બીજા નંબરમાં કાપેલું છે એ રીતે અડધેથી વાળીને તેને કાપો. બંને બાજુએથી કાગળની ઉપર તરફ વાળો. કાગળને તમારી આંગળીઓ વચ્ચે રાખી પકડો અને તેમાં મોં રાખો. કાગળની આંગળીઓથી તમે તેને પકડી રાખો અને તેને મોંમાં રાખો. તેમાં ફૂંક મારો અને સિસોટી સાંભળો. કોની સિસોટી વધારે મોટી સંભળાય છે, તમારી કે તમારા મિત્રની? જોરથી અને ધીમેથી પણ ફૂંક મારો અને જુદા જુદા અવાજો કાઢો. શું કહે છે? એ સિસોટીની અંદર કાગળથી કાપવાનું અને તે સિસોટીની અવાજ સંભળાય તો તમે તમારા મિત્રને ફરીથી કાપો. રવિ અવાજ નહીં, જોરથી અને ધીમેથી પણ ફૂંક મારો અને જુદા જુદા અવાજ કાઢો. જુદી જુદી રીતે ફૂંક મારો. નીચે આપેલી વસ્તુઓની સિસોટી બનાવો. સૌથી મોટેથી અને સૌથી ધીમે વાગે તે રીતે ક્રમમાં લખલો. ચોકલેટની રેપરનું ફૂંક કઈ રીતે મરાય? પાંદડું, ફુગ્ગા, પેનનું ઢાંકણ, બીજી કોઈ વસ્તુ. શિક્ષકો, બાળકો ગરમ હવા અને ઠંડી હવાના સંદર્ભમાં સમજવાનો સમય લેશે. બહારના તાપમાનને અનુરૂપ ઠંડી કે ગરમ હોઈ શકે. બાળકો પહેલીવારમાં જ આ બધું સમજી શકે છે તે અનિવાર્ય નથી. આ સંદર્ભમાં બાળકોના જુદા જુદા અનુભવો સાથે જોડવું પડે. બાળકો સીતિ ફુગ્ગાની આ બધી વસ્તુ, ચોકલેટનું રેપર, તમે ચોકલેટના રેપરની સૂટી બનાવો, પાંદડું પણ વાળી, ફુગ્ગો, પેનનું ઢાંકણ, આ બધી વસ્તુઓને આપણે અલગ રીતે કરી શકીએ. તમે માણસો જુદા જુદા સંગીતના સાધનો જેવી રીતે વાંસળી, ઢોલક, બીન, ગિટાર, સિતાર, મૃદક વગેરે વગાડતા જોયા છે. નાના નાના છોકરાઓ ઢોલક, વાંસળી, ગિટાર, સિતાર, એ તો ગીતો ગવાતા હોય લગ્ન પ્રસંગે, એ સમય વાંસળી, ઢોલક, બીન, સિતાર, મૃદક જેવા સાધનો વગાડતા જોયા. શું તમે તમારી આંખો બંધ કરીને તેમના અવાજ ઓળખી શકો છો? આ સંગીતના સાધનો વિશે વધારે જાણો, તેના ચિત્રો પર ભેગું કરો. આ બધા સંગીતના જે સાધનો છે, વાંસળી, ઢોલક તો બધાએ જોઈએ છે, બીન, ગિટાર, સિતાર, મૃદક વગેરે સાધનો વગાડતા માણસો પણ જોયા છે. તેનો અવાજ સાંભળો અને તે સંગીતના સાધનો વિશે જાણો અને તે એવા બધા ચિત્રો ભેગા કરવાના. તમે જો ચિત્રો ના જોયા તો મમ્મી પપ્પા જોડે બહાર લગ્ન પ્રસંગમાં જાઓ ત્યારે, કોઈ ડાયરામાં જાઓ ત્યારે શેને કોને વાંસળી કહેવાય, ઢોલક, ગિટાર, સિતાર, મૃદક, બીન, એ બધી વસ્તુઓ ત્યાં જઈને આપણે જોઈ અને જાણકારી મેળવી શકીશું. લખો, શું તમે કેટલીક વખતે વસ્તુઓના નામ આપી શકો છો કે જ્યારે તેને વગાડવામાં આવે ત્યારે સુરીલા અને સુરુચક અવાજ ઉત્પન્ન કરી શકો છો? આ બધી વસ્તુઓના નામ આપવાના અને તેનો અવાજ કેવો સરસ ગરસ ગીતો, એની વાત કરવામાં આવી છે. આ કરો કે અને ચર્ચા કરો. તમે કોઈને તેમના ચશ્મા ચોખ્ખા કરવા, તેના ફૂંક મારતા જોયા છે? મોંમાંથી નીકળતી હવા ચશ્મા સાફ કરવાના કેવી રીતે મદદ કરો છો? એક કાચલો તે તમારા મોંની નજીક લાવો અને તેના પર જોરથી ફૂંક મારો. આવું 3-4 વખત કરો. કાચ ઝાંખો દેખાય છે? હા, કાચ આપણે ઝાંખો દેખાઈ શકે. એ જ કાચ લાવો, તે મોંની નજીક લાવવાનો અને પછી તેને જોરથી ફૂંક મારવાની. આવું 3-4 વખત કરવાથી કાચ ઝાંખો દેખાશે. તમે અરીસાને આવી રીતે ઝાંખો બનાવી શકો છો. તમે અરીસાને અડીને કહી શકો છો કે તે શાનાથી ઝાંખો થાય. તમે મોંમાંથી જે હવા ફૂંકીને અને સૂકી હતી કે ભીની, મોંમાંથી જે હવા આપણે ફૂંકી તે સૂકી ભીની હોઈ શકે. તમારા હાથ તમારી છાતી પર મૂકો. જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે તમારી છાતીમાંથી બહાર આવે છે અને અંદર પણ જાય છે. તમારી છાતીને માપો. ઊંડો શ્વાસ લેવાનો અને પછી તમે ઊંડા શ્વાસ લેતી વખતે તમે કેટલી વાર ઊંડો શ્વાસ તમારો લ્યો છો તે તમારી મિત્રની માપપટ્ટીની મદદથી છાતીનું માપ લેવાનું કહો. કોઈ મિત્ર હોય, માપપટ્ટી હોય, એનાથી તમે છાતીનું માપ પણ લઈ શકો છો. તમારા મોંમાંથી ફૂંકવામાં આવેલી હવા ગરમ કે અને અરીસો ઠંડો છે? આપણે જે ગરમ હવા ઉશ્વાસમાં કાઢીએ છીએ તેમાં વારંવાર હોય છે. જ્યારે તે ઠંડા અરીસાનો સંપર્કમાં આવે છે ત્યારે પાણીના નાના નાના બિંદુઓમાં ફેરવાઈ જાય છે, જે કાચનો ભેજવાળો અને તેને ઝાંખો બનાવે છે.
હવે શ્વાસ બહાર કાઢો અને ફરી વખત તમારા મિત્રને તમારા સાથીનું માપ લેવાનું કહો. તે જ્યારે તમે શ્વાસ બહાર કાઢશો અને ત્યારે તમારા મિત્રને સાથીનું માપ લેવાનું કહીશો ત્યારે માપ વધુ આવશે. તમારી સાથીના બે માપમાં કોઈ તફાવત જોવા મળ્યો? હા, પહેલાં શ્વાસ બહાર કાઢતા હતા ત્યારે સાથીનું માપ વધુ હતું, જ્યારે અંદર લેતા હતા ત્યારે સાથીનું માપ ઓછું હોઈ શકે છે. એક મિનિટમાં મનુષ્ય કેટલી વાર શ્વાસ લે છે તેની વાત અહીંયા કરવામાં આવી છે. તમારી આંગળી તમારા નાક નીચે મૂકો. તમે જ્યારે તમારા નાકમાંથી શ્વાસ કાઢો છો ત્યારે કોઈ હવા અનુભવી શકો છો? હા, ગરમ અને કાર્બન ડાયોક્સાઇડ નામની હવા અમે અનુભવી શકીએ છીએ. એક મિનિટમાં તમે કેટલી વખત શ્વાસ અંદર લો છો અને બહાર કાઢો છો ગણો છો? એક મિનિટની અંદર 15-18 વખત શ્વાસ બહાર પણ લઈએ છીએ, અંદર પણ લઈ શકીએ છીએ. 30 કૂદકા મારો તમે હાંફતા હોય તેવું લાગે છે. હા, 30 કૂદકા મારીએ ત્યારે અમે હાંફતા હોય એવું લાગે છે, એનો જવાબ હા આવે છે. હવે ફરીથી એક મિનિટમાં તમે કેટલી વખત શ્વાસ અંદર લો છો અને બહાર કાઢો છો તે ગણો. એક મિનિટની અંદર 25-28 વખત આપણે શ્વાસ અંદર લઈએ છીએ અને બહાર કાઢીએ છીએ. કૂદકા મારતી વખતે આપણો શ્વાસ વધે છે એટલે એની પહેલાં 15-18 હતું અને હવે 25-28 થઈ શકે. કૂદ્યા પહેલાં અને પછી તમારી ગણતરીમાં શું તફાવત આવે છે? કૂદ્યા પહેલાં 15-18 હોય છે અને કૂદ્યા પછી વધે છે, 25-28 થઈ શકે છે. તમારા અંદરની ઘડિયાળ, તમે બધા ઘડિયાળ કે ટીકટીક અવાજ સાંભળ્યો છે? તમે ડૉક્ટરને તમારી સાથીનો અવાજ સંભળાવો છો? સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરતા જોયા અવાજ ક્યાંથી આવે છે? શું તમારી સાથીમાં ઘડિયાળ છે જે અવાજ કરે છે? શું તમે તમારા ધબકારા સાંભળ્યા છે? તમારા ખભાથી કોણી સુધી લાંબી રબ્બરની ટ્યુબ લો. ટ્યુબના એક છેડે ઘરણી લગાવો. ઘરણી તમારી સાથીની ડાબી બાજુ મૂકો. ટ્યુબનો બીજો છેડો તમારા કાન પાસે રાખો. ધ્યાનથી સાંભળો, શું તમે ધબધક અવાજ સાંભળે છે? હા, આપણો ધગધક અવાજ કાન સુધી સંભળાય છે. આ છોકરી આ ચિત્રની અંદર કરી રહી છે. એ રીતે આપણે કરીએ તો આપણે આ ધગધક અવાજ સાથેનો સંભળાય છે. શ્વાસ ગણવાની પ્રવૃત્તિમાં બાળકો એક મિનિટનો સમય બતાવવા શિક્ષક શરૂ કરશે અને પછી બંધ કરશે. આ રીતે આપણે સાથેના ધબકારા એક મિનિટની અંદર કેટલી વાર થાય છે તે ગણી પણ શકીએ છીએ. આ રીતે આપણે હવાના દબાણની વાત પણ કરી શકીએ છીએ. આ માટે 10-15 સેમી ત્રિજ્યાવાળો કાગળ લેવાની વાત કરે છે અને આ કાગળને સર્પાકાર સાર્પ આકાર ચિત્રની અંદર દેખાય છે એવો સર્પાકાર સાપનો આકાર હોય તે રીતે ચિત્ર બનાવવાનું. આ સાપના માથાના ભાગે દોરી બાંધો, તેને લટકાવવામાં ગાંઠ બાંધો. હવે સાપને હલનચલન કરવા માટે તૈયાર કરો. સાપની ગરમ વસ્તુની નજીક લઈ જાઓ. આ માટે તમે ગરમ ચા, ગરમ પાણી, સળગતી મીણબત્તી લઈ શકો છો. હવે ઉપરથી જુઓ કે સાપ કઈ દિશામાં ફરે છે. જ્યારે હવા ઉપર તરફ વહે છે ત્યાં તે ઘડિયાળના કાંટાની દિશામાં ગોળ ગોળ ફરે છે. જ્યારે હવા નીચે તરફ વહે છે ત્યારે સાપની તેની વિરુદ્ધ દિશામાં ફરે છે. આ સાપ સાથે પંખાના નીચે ઊભા રહો. જુઓ કે કઈ દિશામાં તે ફરે છે. આ કાગળના સાપને જુદી જુદી જગ્યાએથી લઈ જાઓ અને તેનું હલનચલનનું અવલોકન કરવાનું. આ રીતે તમે સાપના ચિત્રમાં જેમ નીચે લટકાયું છે દોરીને એ રીતે અને ઉપર ગમે તે ઘડિયાળના કોટાને ગોળ ગોળ ફરે તેમ તે ફરશે. શું તમને સાપના હલનચલનથી સમજી શકો કે હવા ઉપર તરફ કે નીચે તરફ હોય છે? હા, હવા ઉપર તરફ જાય છે, આપણને ચિત્રની અંદર દેખાય છે. જ્યારે રમત રમતા અમિત દિવાલ સાથે અથડાયું તેનું કપાળ ફૂલી ગયું. દીદી તરત જ પાક 4-5 વાર વાળ્યો, તેમાં ફૂંક મારી અમિતના કપાળ પર રાખ્યો. તમારા મતે દીદીએ કેમ આવું કર્યું? કેમ કે એને કપાળ ફૂલી ગયું હતું, એને આશ્વાસન દુખતું બંધ થાય અને ફૂલેલું કપાળ સરખું થઈ જાય. આપણે ગરમ વસ્તુને ઠંડી કરવા માટે અને ઠંડી વસ્તુને ગરમ કરવા માટે પણ ફૂંક મારીએ છીએ. દરેકનું એક ઉદાહરણ છે. સાપની રમત બાળકોની હવાની દિશા વિશે વિચાર આપી શકીએ છીએ. જ્યારે ગરમ હવા ઉપર જાય છે ત્યારે સાપ જે દિશામાં ફરતો હોય તેનાથી ઊંધું, જ્યારે ઠંડી હવા નીચે આવે કેમ કે ભારે આવે ત્યારે તેની વિરુદ્ધ દિશામાં. સાપની રમતમાં એવું થઈ શકે. સાપ કઈ દિશામાં ફરે છે તે જોવા આપણે યાદ રાખવું પડે છે. સાપની ઉપરની બાજુએથી જુઓ. ગરમ હવા ઊંચે જાય ત્યારે ઠંડી હવા નીચે આવે છે. જેમ જેમ ગરમ હવા ઊંચે જાય તેમ ઠંડી હવા નીચે આવે છે.